નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર એસાઇનમેન્ટમાં પ્રશ્ન બે અ પેટર્ન મુજબ ખાલી સ્થાન પૂર્ણ કરો. એમાં બે પ્રશ્નો આવશે અને એના ગુણ હશે બે. તો પ્રકરણ 7 છે, એની અંદર છે. આપણે પ્રકરણ 7 અંદર શીખી ગયા હતા કે કોઈ આપણને પેટર્ન આપી હતી, એ પેટર્ન આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરતા શીખ્યા છીએ. તો એ રીતે છે, તો જોઈ લઈએ. આપણે અહીંયા 24 છે વત્તા 19, અહીંયા ખાલી જગ્યા છે, તો બરાબરમાં અહીંયા શું આપ્યું છે? 37 વત્તા 24 અને અહીંયા ખાલી જગ્યા. તો શું આવશે આ ખાલી જગ્યાની અંદર? અહીંયા બંને બાજુ પેટર્ન કેવી છે? બરાબર. તો અહીંયા શું આવશે? અહીંયા આવશે 37. અહીંયા શું આવશે? 37. તમે આ રીતે એને બતાવી શકો છો. અને અહીંયા શું આવશે? અહીંયા 37 છે, 24 છે, તો આ 3 માંથી શું નથી? 19. તો અહીંયા શું આવશે? 19. હવે પ્રશ્ન 2. 200 વત્તા 300 વત્તા ખાલી જગ્યા છે, પછી બરાબર અહીંયા ખાલી જગ્યા છે, વત્તા 400 વત્તા 300. અહીંયા કયા બે છે? અહીંયા 200 અને 300 છે, જ્યારે અહીંયા શું છે? 400 અને 300. તો આ બંને સિવાય અહીંયા કયો છે? નહીં, નથી 200 અને 300, તો અહીંયા 400. તો અહીંયા શું આવશે? અહીંયા 400 આવશે. તો અહીંયા શું આવશે? 200, કારણ કે 400 અને 300 આપણને આપી દીધેલા છે, અને આમાં આ 200 છે જે એ અહીંયા આવશે. હવે અહીંયા શું આવશે? અહીંયા છે 48 ગુણ્યા ખાલી જગ્યા, અહીંયા 13 ગુણ્યા ખાલી જગ્યા. તો શું આવશે? અહીંયા બંને બાજુ બરાબર છે, તો અહીંયા શું આવશે? અહીંયા 13 આવશે. તો 13 અને અહીંયા શું આવશે? 48. આપણે પ્રકરણની અંદર જોઈ ગયા છીએ કે 48 ગુણ્યા 13 કરો કે 13 ગુણ્યા 48 કરો, જવાબ તો શું થશે? બંને સરખો જ આવશે. હવે આગળ જોઈ લઈએ. 50 ગુણ્યા ખાલી જગ્યા છે ગુણ્યા 2 બરાબર 3 ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા 2. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? તો અહીંયા 50 અને 2 છે, તો બરાબરમાં કયા કયા અંકો છે? એક 3 અને 2. તો 50 અને 2 ના સિવાય આમાં કયો એક અંક છે? 3. તો અહીંયા શું આવશે? 3. તો અહીંયા શું આવશે? હવે 3 અને 2 આપેલા છે, એટલે કે 3 અને 2 આપી દીધેલા છે, તો વધ્યો શું? 50. તો અહીંયા શું આવશે? 50. હવે પાંચમો પ્રશ્ન. 512 વત્તા 220 વત્તા ખાલી જગ્યા બરાબર 300 વત્તા ખાલી જગ્યા વત્તા 220. તો હવે આ બંને બાજુ જોઈએ કે બંને બાજુ સરખા કાંઈ આપેલા છે. અહીંયા 220 છે, અહીંયા પણ 220 આપેલા છે, અહીંયા 512 છે, અહીંયા 300 આપેલા છે, અને બંને બાજુ એક એક ખાલી જગ્યા છે. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? 300. એ જ રીતે પછી અહીંયા શું આવશે? 300 અને 220 છે, તો આ 3માં 220 અને 300 છે, તો વધ્યો શું? 512. હવે એ જ રીતે પ્રશ્ન 6. 8 ગુણ્યા 7 ગુણ્યા ખાલી જગ્યા છે, અહીંયા 12 ગુણ્યા 8 ગુણ્યા ખાલી જગ્યા. 8 શું છે? બંનેમાં આપે છે, આમાં 7 છે જ્યારે આમાં છે નહીં, આમાં 12 છે જ્યારે અહીંયા છે નહીં, તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? 12. એ જ રીતે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? 7. હવે આગળ 45 વત્તા ખાલી જગ્યા છે વત્તા 72 બરાબર 85 વત્તા ખાલી જગ્યા વત્તા 45. તો બંનેમાં કયા કયા આપેલા છે? 45 આપેલા છે. આની અંદર 85 નથી, તો અહીંયા શું આવશે? 85. અને અહીંયા શું આવશે? તો 85 અને 45 છે, જ્યારે શું નથી? 72. તમે આ દરેકનો 45 વત્તા 85 વત્તા 72 એનો સરવાળો કરશો કે 85 વત્તા 72 વત્તા 45 આ 3નો સરવાળો કરશો, તો બંનેના જવાબ બંને બાજુ શું સરખા આવશે? હવે આગળ જોઈએ.
અહીંયા 12 × 10 પછી ગુણ્યા ખાલી જગ્યા છે, અહીંયા 3 × 12 × ખાલી જગ્યા છે, અહીંયા 12 અને 10 છે, અહીંયા 12 સિવાય બીજો કયો ઘટક છે? 3, જે અહીંયા શું આવશે? 3. તો અહીંયા હવે શું આવશે? 3 અને 12 છે, એટલે કે 3 અને 12 છે, તો બીજો શું આવશે? અહીંયા 10. હવે એ જ રીતે આગળ જોઈએ, અહીંયા 28 છે વત્તા ખાલી જગ્યા, વત્તા ખાલી જગ્યા, અહીંયા 2 ખાલી જગ્યાઓ આપી છે, જ્યારે અહીંયા શું કીધું છે? 17 વત્તા 28 વત્તા 10. કોઈ વખતે પરીક્ષામાં બંને બાજુ એક એક ખાલી જગ્યા આપી હોય, કાં તો એક બાજુ આ રીતે 2 ખાલી જગ્યા હોય અને એક બાજુ 3 3 અંકો આપેલા હોય, તો એ ઉપરથી આપણે લખી દઈએ. તો અહીંયા શું છે? 17, અહીંયા 28 છે, અહીંયા વચ્ચે જતા રહ્યા. આ 10 અને 17 એ શું આવશે? હવે આપણે 10 અહીંયા 10, અહીંયા શું આવશે? 17. એ બંને જ બાકી છે આમાં. હવે આગળ 5 10 × ખાલી જગ્યા બરાબર 15 × 10 બરાબર ખાલી જગ્યા. તો આમાં 5 અને 10 છે, આમાં શું છે? 15 અને 10. તો આમાં વધારાનો કયો છે? 15, જે અહીંયા શું આવશે? 15. તો પછી અહીંયા શું આવશે? 5. હવે પ્રશ્ન 2 બ, પેટર્ન આગળ વધારતા ખાલી સ્થાનમાં શું આવશે દોરવાનું છે? એ પણ 2 પ્રશ્નો આવશે અને એના ગુણ પણ 2 હશે. આમાં પેટર્ન આગળ વધારવાની છે કે ખાલી જગ્યામાં સ્થાને પેટર્ન આગળ કઈ વધશે એ અહીંયા દોરવાની, એના 2 પ્રશ્નો આવશે અને એના 2 ગુણ હશે. તો પ્રકરણ 7ની અંદરથી છે, તો અહીંયા એક પેટર્ન આ રીતની આપી છે, પછી એને ઊંધી કરી એટલે કે ઘડિયાળની દિશામાં કેટલી ફેરવી? 90 ના ખૂણે, પછી આ 90 ના ખૂણે ફેરવી. તો હવે કઈ રીતની પેટર્ન થઈ જશે? આ રીતની પેટર્ન બની જશે. તો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ રીતની એ પેટર્ન બની જશે. હવે એ જ રીતે અહીંયા પેટર્ન આ બાજુ છે, પછી ઉલટી થઈ ગઈ 90 ના ખૂણે, પછી આ રીતની થઈ ગઈ. તો હવે શું થઈ જશે? 90 ના ખૂણે આપણે ફેરવીશું તો એ આ રીતે થઈ જશે. પછી કઈ રીતે છે? આ રીતે સીધી છે, પછી એ જમણી બાજુ આ રીતે ફરી, પછી પાછી ફરી પહેલાના જેવી થઈ ગઈ. તો બીજી બાજુ શું આવશે? તો આમાં કઈ રીતની થઈ જશે? આ પણ શું છે? 90 ના ખૂણે. હવે આ રીતનું વર્તુળ છે, તો આ કેટલા ખૂણે ફરી? આ 45 નો ખૂણો ફર્યો. તો આ રીતે હતો, પછી સીધો થોડો આ રીતે. તો હવે શું થશે? વર્તુળમાં આ જે વચ્ચેની લીટી શું થઈ જશે? આડી થઈ જશે. આ રીતની પેટર્ન બની જશે. હવે આપણે પ્રશ્ન 5 છે, તો એમાં પણ આ 45 ના ખૂણે ફરેલો છે. તો કઈ રીતે છે? કે આ રીતનું પેટર્ન હતી, તો બીજામાં શું થઈ? સીધી, એટલે કે અહીંયા કાળા કલરનો ભાગ, અહીંયા સફેદ. તો હવે 45 ના ખૂણે ફરી, તો આ લાલ થોડો આ બાજુ અને સફેદ આ રીતે છે. હવે 45 ના ખૂણે ફરે, તો આ લાલ જે કાળો કલરનો છે એ શું આવશે? નીચી. તો શું આવશે? આ રીતે અહીંયા મીંડું અને અહીંયા. તો આ રીતની પેટર્ન બનશે, અને લાલ ભાગ જે છે એટલે કે કાળો ભાગ એ શું આવશે? નીચે. હવે પ્રશ્ન 6 છે, તો અહીંયા 1 નંબર આપેલો છે, તો એ બીજા રાઉન્ડમાં કેવી રીતે થાય છે? આ રીતે, પછી ઊભો. તો હવે આગળ શું પેટર્ન આપણે વધારીએ તો કઈ રીતે થશે? આ રીતનો. હવે અહીંયા 7 નંબરમાં ચાવી છે, પહેલાં ચાવી આ રીતની આડી હતી, પછી ઊભી છે, એટલે કે
ઘડિયાળની ઉલટી દિશામાં 90 અંશના ખૂણે ફરી, પછી આ રીતે. તો હવે શું આવશે? ચાવી 90 અંશના ખૂણે ફરશે તો ચાવી ક્યાં આવશે? નીચેની બાજુ. તો આ રીતે થશે. હવે 8 નંબરનો પ્રશ્ન, એમાં શું આપ્યું છે? હવે પ્રશ્ન 8ની અંદર છે કે આ રીતની છે, પછી 90ના ખૂણે ઘડિયાળની દિશામાં, પછી નીચે. તો હવે ક્યાં આવશે? જ્યાં ટી છે આ રીતનો થઈ જશે. હવે આગળ છે કે 9મો, અહીંયા કેટલા ત્રિકોણ છે, એટલે કે 3 બાજુઓ, આ પછી ચોરસ, જે 4 બાજુઓ થયો, આ શું થયો? પંચકોણ, એટલે કે 5 બાજુઓ. હવે આગળ શું આવશે? 3, 4, 5, પછી શું આવશે? 6, એટલે કે અહીંયા કયો આકાર બનશે? ષ્ટકોણ, 6 બાજુવાળો. અહીંયા 3 બાજુવાળો હતો, અહીંયા 4 બાજુવાળો આકાર બનાવ્યો, અહીંયા 5 બાજુ, અહીંયા 6 બાજુ. કોઈ વખતે આ રીતે પણ પૂછાઈ શકે, દરેક વખતે આ રીતે બી ના હોય. હવે આગળ છે, તો આ જે ખૂણો છે તે, તો 10 નંબર, તો આમાં શું આવશે કે આ જે છે આકાર એ કેટલા અંશના ખૂણે ફરે છે? 45. તો એ આ રીતે આવ્યો, પછી 45 ફર્યો, એટલે આ રીતે. હવે કઈ રીતે આવશે? તો હવે આ રીતે 45ના ખૂણામાં, કે 45 અંશનો ખૂણો પણ ઘડિયાળની દિશામાં ફર્યો. હવે આગળ પ્રશ્ન 2ક, સૂચના મુજબ કરો, એમાં પણ 2 પ્રશ્નો હશે અને એના ગુણ 4 હશે. તો પ્રકરણ 5માંનો પ્રશ્ન છે કે પહેલો, શું તૂટક રેખા આપેલ આકારની સમમિતિ દર્શાવે છે? ચોરસ કૌંસની અંદર માં હા હા હોય તો હા માટે શું સાચાનો, અને ના માટે શું આવશે? ખોટાની, એટલે કે આ રીતે ચોકડીની નિશાની કરવાની. તૂટક રેખા આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા હતા કે એ આકારની સમમિતિ દર્શાવે છે, એટલે કે આપણે દર્પણની રીતે શીખી ગયા હતા કે દર્પણ, આ જે તૂટક રેખા જે છે ત્યાં આપણે દર્પણ મૂકીએ તો આકાર, દર્પણની અંદર આકાર અને આ એ આકાર જે મૂળ આકાર છે તેવો દેખાય છે કે નહીં, તો એ આપણે પ્રશ્ન 1 છે એમાં આ રીતનો આકાર છે. અને તૂટક રેખા ક્યાં આપી છે? અહીંયા. તો આ તૂટક રેખા ઉપર આપણે દર્પણ મૂકીશું તો આ આકાર આ રીતનો દેખાશે? તો ના, નહીં દેખાય. તો અહીંયા શું આવશે? ના, તો આપણે ચોકડી. હવે પ્રશ્ન 2ની અંદર છે, તૂટક રેખા એક્ઝેક્ટ અહીંયા વચ્ચે આપી છે, તો ગમે તે બાજુ તમે દર્પણથી જોશો તો આકાર શું દેખાશે? દર્પણમાં આ જ આકાર એ દર્પણની અંદર પણ પૂર્ણ રીતે દેખાશે. તો અહીંયા શું આવશે? સાચાની નિશાની. હવે આગળ છે 3, તો એમાં પણ જે રીતે જે તૂટક રેખા આપી છે જ્યાં ત્યાં તમે દર્પણ મૂકશો તો પણ આકાર શું દેખાશે? દર્પણની અંદર આકાર પૂર્ણ આ રીતે દેખાશે. તો એમાં પણ શું આવશે? સાચાની નિશાની. હવે પ્રશ્ન 4 જે છે, તો 4માં પણ જ્યાં તૂટક રેખા છે એ તૂટક રેખા પર તમે દર્પણની અંદર જોશો તો આના જ આકાર તમને પણ દર્પણમાં દેખાઈ જશે. તો આમાં પણ શું આવશે? સાચું. હવે પ્રશ્ન 5ની અંદર છે કે 5માં વર્તુળ છે અને આ રીતની વચ્ચે તૂટક રેખા આપી છે, તો તમે દર્પણની અંદર આ આકાર જોશો તૂટક રેખાથી, તો જે અડધો ભાગ છે એ દર્પણમાં અડધો થઈ આ રીતનો પૂર્ણ આકાર તમને દેખાઈ જશે. તો 5માંમાં પણ શું આવશે? સાચું. હવે 6ઠામાં છે કે 6ઠાની અંદર શું આપેલું છે કે આ રીતનો આકાર છે અને આ રીતની આ બાજુ આ રીતનો છે, જ્યારે અહીંયા છે નહીં, અહીંયા એક સીધી લીટી છે, જ્યારે અહીંયા સીધી લીટીને જગ્યાએ આ રીતે એક ખાંચો આપેલો છે, તો શું આ આકાર બંને બાજુ દેખાશે? તો ના, નહીં દેખાય. જો આ રીતનો જ આકાર આ બાજુ હોય તો એ દેખાશે, જ્યારે આ આકાર દર્પણમાં જોશો તો એ આકાર સમમિતિ દર્શાવશે નહીં, એટલે કે
આ આકાર દર્પણમાં આકાર જે પૂર્ણ રીતે જુઓ તો એ આકાર આ રીતનો બનશે નહીં, તો શું આવશે? ખોટું. હવે સાતમો છે, તો સાતમાં તમે આ અહીંયા દર્પણ મૂકશો તો આના જ આકાર એ તમને દેખાશે. આના જ આકાર તમે દર્પણમાં જોશો તો આ રીતનો પૂર્ણ આકાર બનશે, તો ના નહીં બને આમાં પણ. પછી પ્રશ્ન આઠની અંદર છે કે જે તૂટક રેખા આપી છે, જે તૂટક રેખા આપી છે ત્યાંથી તમે દર્પણમાં જોશો બંને બાજુના આકાર અલગ અલગ રીતે, તો આ આકાર દેખાશે નહીં. પરંતુ જો અહીંયા વચ્ચે તૂટક રેખા આપી હોત તો બંને બાજુ સમમિતિ દર્શાવશે, જ્યારે અહીંયા તૂટક રેખા જે આપી છે તે સમમિતિ બતાવશે નહીં, એટલે આમાં પણ શું થશે? ના. હવે આગળ જોઈએ નવ નંબરની અંદર, તો જ્યાં તૂટક રેખા આપી છે ત્યાંથી તમે જોશો દર્પણની અંદર તો એ સમમિતિ બતાવશે, તો ના એમાં પણ નહીં બતાવે, તો શું આવશે? ખોટું. જો વચ્ચે હોત તો સમમિતિ બતાવશે. હવે દસમાં છે કે આ રીતનો આકાર છે સ્ટાર, તો એ જ્યાંથી તૂટક રેખા આપી છે ત્યાંથી સમમિતિ બતાવશે, તો હા ત્યાંથી સમમિતિ શું થશે એ બતાવશે. પછી અગિયાર નંબરમાં છે, અહીંયા જ્યાં તૂટક રેખા આપી છે ત્યાંથી તમે દર્પણની અંદર એનો પડછાયો જોશો એ આકારનો, તો એ આના આકાર તમને દેખાશે, તો ના આમાં પણ નહીં આવે, જેથી આ પણ સમમિતિ દર્શાવશે નહીં. હવે બાર નંબર છે, તો બાર નંબરની અંદર તમે જોશો કે જ્યાંથી આકાર આપેલો છે એટલે કે જ્યાં તૂટક રેખા આપી છે ત્યાંથી તમે, તો અહીંયા સમમિતિ જે આપણને તૂટક રેખા આપી છે ત્યાંથી સમમિતિ બતાવશે, તો હા અહીંયાથી તમે દર્પણમાં જોશો આ આકાર તો એ પૂર્ણ રીતે સમમિતિ બતાવશે. અને તમે જોશો તો અહીંયા તૂટક રેખાથી બંને બાજુ આકારો પણ કેવા છે? સરખા છે. તો દર્પણનો ઉપયોગ કર્યા વગર પણ આપણને ખ્યાલ આવી શકે છે કે બંને એ સમમિતિ બતાવશે કે નહીં. કઈ રીતે? તો તૂટક રેખા છે એની બંને બાજુના આકાર આપણે જોઈએ તો એ બંને બાજુના આકાર કેવા છે? સરખા છે. હવે આગળ તો તેર નંબરની અંદર છે કે આ રીતનો આપણને આકાર આપ્યો છે અને તૂટક રેખા જ્યાં છે ત્યાંથી આપણે બંને બાજુ જોઈ લઈએ દર્પણનો ઉપયોગ કર્યા વગર, તો બંને બાજુના આકારો કેવા છે? સરખા છે. અહીંયા આ રીતનો આકાર છે તો અહીંયા પણ આ રીતનો છે, તો શું થશે? આ સમમિતિ બતાવશે. પછી આ રીતનું જે છે, હવે આની અંદર સમમિતિ બતાવશે તો આપણે જોતા ખ્યાલ આવે છે કે અહીંયા જે આ ત્રિકોણનો ભાગ છે અહીંયા શું છે? નાનો છે, જ્યારે અહીંયા થોડો મોટો છે, તો શું આ સમમિતિ બતાવશે? તો આ સમમિતિ બતાવશે નહીં. હવે પંદર નંબરની અંદર જોઈએ કે આ રીતનો આકાર છે અને જ્યાંથી તૂટક રેખા છે ત્યાંથી જોઈએ તો બંને બાજુ આપણને સરખા બતાવે છે, તો નથી બતાવતા. કારણ કે અહીંયા જોઈશું આ બાજુ કેવા છે? અહીંયા આ રીતે બે વર્તુળ આકાર જેવા છે, જ્યારે અહીંયા આ રીતનો સીધો છે અને એક મોટો વર્તુળ છે, તો શું થશે? આ સમમિતિ બતાવશે નહીં. હવે આગળ સોળ નંબરની અંદર જોઈએ કે આ તૂટક રેખા જ્યાંથી છે તો બંને બાજુના આકારો આપણને સરખા દેખાય છે, તો આપણે જોઈ શકીએ છીએ કે બંને બાજુના આકારો કેવા છે? સરખા છે, તો આ સમમિતિ બતાવશે. હવે આપણે આગળ જોઈએ સત્તર, તો એની અંદર જ્યાંથી તૂટક રેખા છે ત્યાંથી તમે બંને આકાર જોઈ શકો છો કે બંને આકાર કેવા છે? બંને બાજુ સરખા છે, તો આ સમમિતિ બતાવશે. હવે અઢાર નંબરની અંદર છે કે જ્યાંથી તૂટક રેખા છે ત્યાંથી એની બંને બાજુ તમે આકાર જુઓ તો કેવા છે? બંને બાજુ આકાર કેવા દેખાય છે? સરખા. તો અઢાર નંબરમાં પણ શું સમમિતિ બતાવે છે, એટલે કે હા. તો હવે ઓગણીસ છે, તો ઓગણીસમાં પણ જ્યાંથી તૂટક રેખા આપી છે તેની બંને બાજુ તમે જોશો તો શું છે? સમમિતિ બતાવે છે, એટલે કે બંને બાજુ આકાર કેવા છે? સરખા છે. હવે વીસ, એમાં કે કઈ રીતે છે? જ્યાંથી તમને તૂટક રેખા બતાવી છે ત્યાંથી બંને આકાર તમે જોઈ શકો છો, બંને બાજુના આકારો કેવા દેખાય છે? સરખા, તો એ સમમિતિ બતાવશે. હવે પ્રશ્ન બે, નીચેના દરેક આકારમાં
સંમિતિ દર્શાવતી તૂટક રેખા દોરો. આમાં શું હતું કે તૂટક રેખા આપી હતી અને આપણે જોયું કે એ બંને બાજુ સંમિતિ બતાવે છે કે નહીં, જ્યારે અહીંયા શું છે કે તૂટક રેખા તમારે દોરવાની છે અને બતાવવાનું છે કે બંને બાજુ સંમિતિ બતાવશે કે નહીં. તો અહીંયા આ રીતનો આકાર છે. તો આમાં આપણે તૂટક રેખા ક્યાં દોરીશું જેથી આપણને સંમિતિ બતાવશે? તૂટક રેખા આપણે ક્યાંથી દોરીશું? અહીંયા થી આપણે એક્ઝેક્ટ અહીંયાથી વચ્ચેથી આ રીતની તૂટક રેખા આપણે દર્શાવીશું જેથી બંને બાજુ આકાર કેવા દેખાય છે સરખા. હવે અહીંયા પ્રશ્ન બેની અંદર છે કે આ રીતનો આકાર છે તો તૂટક રેખા આપણે ક્યાં દોરીશું? તો અહીંયા એક્ઝેક્ટ વચ્ચેથી તૂટક રેખા આપણે દોરીશું જેથી બંને બાજુના આકાર આપણને કેવા દેખાય સરખા. તો આ રીતે આપણે તૂટક રેખા દોરી તો બંને બાજુના આકાર કેવા દેખાય છે સરખા. હવે પ્રશ્ન 3 ની અંદર છે કે હવે આપણે તૂટક રેખા ક્યાં દોરીશું? તો આ રીતનું ક્યાં કોઈ ક્યારે પણ આવે કે તૂટક રેખા ક્યાં દોરીએ તો એ આકારના એક્ઝેક્ટ વચ્ચેથી આપણે તૂટક રેખા દોરવાનો પ્રયત્ન કરવાનો જેથી બંને બાજુ એ આકાર કેવા દેખાય સરખા. તો અહીંયાથી ક્યાંથી દોરીશું આપણે? આ રીતે આમાં પણ વચ્ચે. હવે આગળ છે તો આમાં પણ કેવી રીતે દોરીશું? તો આકાર આ રીતનો છે તો એને પણ એક્ઝેક્ટ આપણે વચ્ચેથી તૂટક રેખા દોરવાનો પ્રયત્ન કરીશું. તો શું થશે? આ રીતનો સીધો તો તૂટક રેખા આ રીતે આપણે દોરીએ તો શું થઈ જશે? આ રીતે તૂટક રેખા દોરતા બંને બાજુ સંમિતિ બતાવશે. હવે આગળ, હવે આમાં આપણે તૂટક રેખા ક્યાં દોરીશું? તો તૂટક રેખા દોરવા માટે હંમેશા શું કરવાનું કે એના એક્ઝેક્ટ વચ્ચેથી એની તૂટક રેખા દોરવાનો પ્રયત્ન કરવાનો જેથી બંને બાજુના આકાર આપણને કેવા મળી જાય સરખા, એટલે કે સંમિતિ દર્શાવે તેવા મળી જાય. તો આપણે તૂટક રેખા આમાં ક્યાં દોરી? અહીંયા વચ્ચે. હવે એ રીતે 6 માં પણ ક્યાં આવશે? એ રીતે અહીંયા વચ્ચે. પછી 7ની અંદર, તો 7ની અંદર બે રીતે તમે દોરી શકો છો. કાં તો તમે સીધી રીતે દોરો, કાં તો તમે એને આ રીતે પણ તૂટક રેખા આડી બનાવી શકો છો. આપણે એને આ રીતે બતાવીએ. હવે પ્રશ્ન 8ની અંદર છે તો 8ની અંદર તૂટક રેખા ક્યાં આવશે? તો આ રીતના બંને બાજુ આકાર છે તો હંમેશા શું કરવાનું એની વચ્ચેથી તૂટક રેખા દોરવાનો પ્રયત્ન કરવાનો જેથી બંને બાજુ આકાર આપણને કેવા સરખા દેખાય અને સંમિતિ આપણને દર્શાવી શકીએ. હવે આની અંદર છે 9, તો એમાં શું આવશે? એમાં પણ વચ્ચેથી તૂટક રેખા દોરી દઈએ જેથી આ આકાર શું બતાવે આપણે શું કરીશું બતાવે. હવે તૂટક રેખા વચ્ચે દોરી દઈએ તો એ પણ સંમિતિ બતાવશે. હવે આગળ 11માં, તો આમાં તમે તૂટક રેખા સીધી દોરો કે આડી દોરો તો બંને બાજુ આકાર કેવો સંમિતિ દર્શાવશે. હવે 12ની અંદર છે તો 12ની અંદર તમે ફક્ત આજે આ રીતનો આકાર આપ્યો છે આપણને તો એમાં તમે ફક્ત શું કરી શકશો? આમાં એકલું વચ્ચેથી જ તમે દોરી શકશો. તો અહીંયા આ રીતની તૂટક રેખા બતાવશે. તૂટક રેખા આપણે દોરી એટલે આ રીતની સંમિતિ બતાવશે. હવે 13, તો એમાં આ રીતનો આકાર છે તો શું કરીશું? તૂટક રેખા દોરવા માટે હંમેશા આપણે આકારના વચ્ચેથી જ તૂટક રેખા દોરવાનો પ્રયત્ન કરીશું જેથી એ આકાર સંમિતિ બતાવે. હવે અહીંયા છે તો એમાં પણ આપણે વચ્ચેથી દોરીશું. હવે અહીંયા છે તો અહીંયા આપણે ક્યાં દોરીશું? તૂટક રેખા 15ની અંદર આપણે આ રીતે તૂટક રેખા દોરવાનો પ્રયત્ન કરીએ જેથી બંને બાજુ આકાર કેવા દેખાય આપણને સરખા. હવે આગળ 16ની અંદર છે તો તૂટક રેખા ક્યાં દોરીશું? તો તૂટક રેખા આમાં પણ ક્યાં દોરીશું? વચ્ચે. તો તમને ખ્યાલ આવી ગયો કે તૂટક રેખા ક્યાં દોરવી? તો હંમેશા આકારની અંદર વચ્ચે જ ની લાઈનની અંદર તૂટક રેખા દોરવાનો પ્રયત્ન કરવાનો. તો હવે આમાં 17ની અંદર ક્યાં તૂટક રેખા દોરીશું? તમે સીધી પણ દોરી શકો અને આડી પણ દોરી શકો.
तो अहीं आपणे वच्चे सीधी तूटक रेखा दोरीए, तो आ रीतनी तूटक रेखा जेथी आपणे बन्ने बाजू आकार शुं सरखो थाय अने सममिति आपणे दर्शाई शकीए। अने 18 नी अंदर आ रीतना बीबी आकार आपेला छे, तो एमां शुं करीशुं, अहीं आ रीते आडी पण वच्चेथी तूटक रेखा दोरीशुं जेथी बन्ने आकार शुं देखाय सरखा अने आपणने सममिति मळी जाय। હવે 19 નંબરની અંદર તો કે આવશે, એમાં પણ આપણે આ રીતે વચ્ચે તૂટક રેખા દોરવાનો પ્રયત્ન કરીશું જેથી બંને બાજુ શું થશે સમમિતિ બતાવશે, એ જ રીતે હવે આમાં, તો આમાં પણ ક્યાં દોરીશું તૂટક રેખા વચ્ચી, તો આ રીતે, તો આ રીતે દરેકે દરેક આકારમાં જ્યારે કીધું હોય કે તૂટક રેખા એ રીતે દોરો જેથી એ સમમિતિ બતાવે, તો એ આકારમાં હંમેશા વચ્ચેથી એ આકારને તૂટક રેખાથી દર્શાવવાનો પ્રયત્ન કરવાનો જેથી બંને બાજુ એ આકાર કેવા દેખાઈ જશે સરખા। તો આ સાથે આપણા પ્રશ્ન 2 જે છે અહીંયા પૂર્ણ થાય છે, ને આ તમારા હોમવર્કની અંદર છે કે પ્રશ્ન જે 2 આપેલો છે અબક એ દરેકે દરેક પ્રશ્નો તમારે લખવાના છે તમારી નોટબુકમાં, તો તમારું હોમવર્કની અંદર છે હોમવર્કમાં પ્રશ્ન 2 એ આખે આખો તમારે તમારી નોટબુકમાં દરેકે લખવાનો છે, તમને ભૂલ પડે તો તમે તમારા મમ્મી પપ્પાની પણ મદદ લઈ શકો છો।